અસ્સલામ વાલેકુમ બાળકો, જુનિયર કેજીમાં આપણે રિવિઝન ચાલે છે એસાઇનમેન્ટનું. આપણે એક વખત તો એસાઇનમેન્ટમાં આપણે શીખી ગયા, બીજી વખત રિવિઝન ચાલે છે. તો એસાઇનમેન્ટમાં પ્રશ્ન એકમાં આપણે પહેલાં લખી નાખ્યું, હવે શું આયા આપણે પ્રશ્ન એક ક લખીશું. આજે તો પ્રશ્ન એક કમાં શું છે, ચિત્ર અને એના પ્રથમ મૂળાક્ષરને ચોરસથી જોડો, ગોળ કરવાનું. તો હવે જો તો પહેલાં શું છે, બતક. તો બ ને બતક સાથે ગોળ કરેલું છે, ઉદાહરણ આપણને આપેલું છે. હવે પતંગિયાનો બ, તો પ અને પતંગિયું બંનેને ગોળ રાઉન્ડ કરી દેવાનું. સમજ પડી ને બાળકો? હવે યતિનો ય, તો યતિ અને ય બંનેને ગોળ કરી દેવાનું. હવે મરચાનો મ, તો મ અને મરચું બંનેને ગોળ કરી દેવાનું. સમજ પડી ને બાળકો? હવે શું છે, લીંબુ. તો લ અને લીંબુ બંનેને ગોળ કરી દેવાનું. પછી ભમરડો, તો ભ અને ભમરડું બંનેને ગોળ કરી દેવાનું છે. હવે જો તો નાળિયેરનું ચિત્ર છે, તો ન અને નાળિયેર, ન નાળિયેરનો ન, તો ન અને નાળિયેરને બંનેને ગોળ કરવાનું છે. પછી ફ્રોગનો ફ, તો ફ્રોગ અને ફ બંનેને ગોળ કરી દેવાનું છે. પછી રીછનો ર, તો ર અને રીછ બંનેને ગોળ કરી દેવાનું છે. પછી વાંદરાનો વ, તો વાંદરો અને વ બંનેને ગોળ કરી દેવાનું છે. પછી ક્ષત્રિયનો સ, તો ક્ષત્રિય અને સ બંનેને ગોળ કરવાનું છે. પછી ષટકોણનો સ, તો ષટકોણ અને સ બંનેને ગોળ કરી દેવાનું છે. સમજ પડી ને બાળકો? એ રીતે તમારા એસાઇનમેન્ટમાંથી પ્રશ્ન એક ક એ તમારી નોટબુકમાં બાળકને લખાવવાનું છે. વાલીશ્રીને જણાવવાનું કે ચિત્રના બદલે ચિત્રનું નામ હશે તો પણ ચાલશે. હા, એમનું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.